નમસ્કાર, જેડએસ ટીવીમાં આપનું સ્વાગત છે. હું અલ્પા પરમાર. તો આગળ વાત કરીએ તો કેશોદની. કેશોદના નિવૃત્ત ફોજીનું સ્વાગત કરવામાં આવ્યું. કેશોદના ફોજી યુવાન પંજાબના પટિયાણાથી દેશ સેવા કરી કેશોદ તેમના વતન પરત ફર્યા. તાજેતરમાં ભારતીય આર્મીમેન અભિનંદન, કે જેઓએ ભારતની 125 કરોડની જનતાનો વિશ્વાસ સંપાદન કરી પોતાના પરિવારનો પણ વિચાર કર્યા વગર 70 વર્ષથી વધુ દેશ સેવા કરી આજરોજ આર્મી યુવાન રિટાયર થતા જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકા ખાતે તેમના ઘરે તેમના પરિવાર દ્વારા ધામધૂમથી સ્વાગત કરવામાં આવ્યું હતું. દેશના તમામ સૈનિકો, જેઓ દેશની સલામતી અને સુરક્ષા માટે પોતાના પરિવારથી ઘણા સમયથી સુધી જુદા રહીને પોતાની ફરજ ખંત અને નિષ્ઠાથી કામ કરતા હોય છે, એવા જ એક કેશોદના જોશ જુચ્છાવાળા ભેટિયા જિગ્નેશભાઈ રિટાયર થયા, એટલે કે તેમની નોકરી પૂરી થતાની સાથે જ તેમના પરિવાર અને આજુબાજુના શહેરી વિસ્તારના લોકો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું અને અભિનંદનની વર્ષા સાથે મોં મીઠું કરાવી પરિવાર અને શહેરી વિસ્તારના લોકો દ્વારા કંકુતિલક કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. ગોવિંદ હડિયા, જેડએસ ટીવી, કેશોદ. આજે જૂનાગઢ જિલ્લાના કેશોદ શહેરમાં આપણે એક આર્મી એટલે કે ભેટિયા જિગ્નેશભાઈ પ્રેમજીભાઈ નામ છે એમનું, અને પંચવટી બીમાં જે રહે છે, જે રિટાયર્ડ થઈ અને પોતાની દેશભક્તિની જે ફરજ હતી તે પૂરી કરી અને પોતાના પરિવાર સાથે હસી ખુશીથી વાપસ આવેલા છે. તેના અનુસંધાનમાં આજે પંચવટી બીના તમામ લોકોએ હર્ષની લાગણી અનુભવી અને તેનું ભવ્યથી સ્વાગત કરેલું છે. અને લોકોમાં એવી ઉત્સાહ જાગી છે કે અત્યારે જે નવયુવાનોને છે પ્રેરણા મળે એવી ઉત્સાહ છે કે આર્મીમાં જવામાં જે લોકો અટકે છે તે ન અટકે એનું કારણ જીવતું જાગતું આપણે અહીંયા જિગ્નેશભાઈ આવ્યા છીએ. એવું નથી હોતું કે દેશભક્તિ માટે આપણે બાળકોને મોકલીએ છીએ તે નેગેટિવ જ વિચારવાનું હોય. આજે જિગ્નેશભાઈ જો આપણી સાથે ઊભા છે, ખડા છે, અને તેણે પૂરેપૂરી પોતાની ફરજ બજાવી છે. તેઓ પંજાબના પટિયાલાથી વાપસ અત્યારે લાસ્ટ એની જે સર્વિસ હતી પંજાબના પટિયાલાથી પૂર્ણ કરી અને આવેલા છે. સ્ટાર્ટ. મેં જિગ્નેશ કુમાર, આજ મુજે યે ખુશી હો રહી હૈ, ખુશી ઇસ બાત કી હૈ કે મેં આજ એક ઇન્ડિયન આર્મી મેં અપના 17 સાલ 8 મહિને અને 5 દિન દેશ કો સેવા કરતે હુએ મેં આજ અપને ઘર પે વાપસ અપને વતન પે રિટાયર્ડ હોકર આયા હું. ખુશી ઇસ ચીજ કી હૈ કે જો ઇતના બડા દેશ હૈ ઇસકે લિયે મેને જો એ વર્દી પહેન કે સેવા તો સબ ચીજ સે દે સકતે લેકિન આ યે જો વર્દી પહેન કે જિસકી કિંમત બહુત કોઈ મૂલ્ય નહીં હૈ સબકો પતા હૈ પૂરે દેશવાસીઓ કો, તો ઇસ ચીજ કી ખુશી હૈ કે મેને ઇતને સાલ જો સેવા દિયા હૈ ઓર મેરી સેવા આપ લોગ સ્વીકાર કરોગે ઓર મેં ઠીક ઠાક ઘર મેં આયા હું. तो मैं सही सलामत अपना जो शरीर सबसे बड़ा अपना यही एक है कि ठीक ठाक घर पे पहुंचना, पूरी सेवा ख़त्म करके इस सेवा के लिए सबसे पहले मैं अपना अपने माँ बाप को शुक्रिया अदा करता हूँ कि उसने मेरे को जाने से रोका नहीं. और दूसरी बात, मैं अपने वाइफ जो कि आपके सामने है उसको भी मैं उसका तो मैं बहुत बहुत शुक्रगुजार हूँ जो पूरी सर्विस के दौरान मेरे को बहुत सारी जो कष्टी हुई थी उस चीज़ में मेरे को साथ दिया. और बाकी जो मेरे नेबर्स हैं, मेरे पड़ोसी, उन लोगों ने भी मेरे को सपोर्ट किया इस चीज़ के लिए. सबको पता है ये आर्मी लाइफ कैसी होती है, अकेले रहना पड़ता है उधर अपना, तो इस चीज़ में परिवार को भी साथ लेके चलना प्लस देश को सेवा भी देना है और अपने को भी संभल के चलना है, तो इस चीज़ का बहुत शुक्रगुजार हूँ मैं अपने परिवार से भी. दूसरी चीज़ है कि मैं दोबारा बोल रहा हूँ कि एक दे पूरे देशवासी इस मेरी सेवा को स्वीकार करेंगे. तो बाकी और किसी को भी मौका मिलता है मैं अपने देश को ये प्रेरित करूँगा जो जवान नौजवान अभी जो जवान है जो बढ़ चढ़ के हिस्सा लेके इसमें सेवा दे सकते हैं, तो एक देश सेवा है तो देना चाहिए. सबसे बड़ा अपना भक्ति होती है, देशभक्ति होती है, तो
अपने आप सब लोगों का बहुत बहुत शुक्रगुजार हूँ जो आपने मेरा डैड बना को इतना सम्मान किया है।